का बोल रही, मैं सेक्स का बोल रहा हूँ। सोच सोच, दोनों की सोच है ना हरामी। चिंता नहीं कर, तेरे को कुछ नहीं होगा, तेरा सब सपना मैं पूरा करूंगा। पागल और ऐसा क्यों करती है उल्टा सीधा? झूठी एक नंबर की। अभी चली जाएगी ना 2-3 दिन में, फिर किसको बोलूंगा? तेरी मम्मी ये लगता है। मम्मी तो एकदम सेक्सी थे। मेरा ही किया होगा, इसने सब सुना होगा माड़ी को, राज ऐसा कर रहा है राज। हाँ, आपको क्या लगता है, माड़ी समझ गई होगी सब? तो है यार, थोड़ी मजा उसे लगता है अपने दोनों नहीं मिले, ऐसा हो सकता है ऐसा? प्लीज अब SMS नो करती है यार, प्लीज तन हाथ जोड़ू छू। चल हूँ गाड़ी में, फोन करी सा बेबी। ओके बाय सर। एक्सपर्ट मारेंगे वहाँ, बोल। कितलो हल्को बोलो छो यार तू तो। हो सके तो अपने नहीं मिलते हैं यार, अब खो बोली जाऊ जो ही। मने हिम्मत था इसे कि उन तने फोन करूं, तेरे सामने थी आवाज आवे यार, भू याद आवे से तर यार। पक्का बोली है यार, माड़ी बोल नहीं रही है लेकिन पक्का बोली है वो। सब कुछ बताया उसने माड़ी को, तेरा नहीं बताया होगा यार, इतना तो पागल नहीं है। एकदम सही है, माड़ी मम्मी ने घुमा फिरा कर ही बोला होगा, लेकिन यार समझ तो जाते है ना माड़ी, आधी पागल जैसी यहाँ समझेगी नहीं, फिर भी क्या पता यार। तो ज्यादा किस करता ना, दूसरा थोड़ी कोई करे, हम दोनों तो मस्त किस करते हैं। अब क्या स्टेप ले अपने दोनों, अपने दोनों के लिए हित में होगा। मेरा दिमाग काम नहीं कर रहा है, तेरा काम करता है, तू बोल क्या करे अपने दोनों की। इतना दिन मैं नहीं आऊँ आश्रम पे, तुम लोग रहो 1-2 दिन में, मैं बोलूँगा मेरे को काम बहुत है, मैं उधर रहता हूँ। नहीं ना, वो तुझे बच्ची समझती है, उसको कुछ पता नहीं है, मैंने ऐसा ही किया है, मैं बैठता हूँ ना। बच्ची को रिसु नहीं, खोटी रिसु नहीं, फोन कर, खोटी रिसु पेरा करो सो, फोन कर। यार मुझे ऐसा लगा रिश्ता नहीं बिगड़े, लेकिन अब बिगड़ गया। बुरा ही बोल रही है उसकी, मारे तने सिखवाड़ू पड़े ते मारी दीजे, અને મારે તને કેવું પડે કે શું કરવું પડે? ચીકુડી આટલી લાઈફમાં કોકે દિલ જીતી લીધું યાર, તું છે ને એટલી યાદ આવો છો। એક મિનિટ કે લી આવાજ સુનાઓ ના આપકા, સિર્ફ વોઇસ SMS કર દો તો ભી ચલેગા, કોઈ પાસ મે ના હો તો સિર્ફ ગુડ મોર્નિંગ કે દો ટકા હે તો બરાબર છે। હવે બરાબર, હવે મારી ઘરવાળી હાથ આ અંદર નું જે પ્રેત છે ને જગાડ, તું જે મારી છો ને એની માર એકવાર। જુનાગઢ આવ ને પછી કે આપણે સમજીએ ને, નહી તો એક વાત કહું તમને, જેથી તમારો ટાઈમ હતો ને તેથી તમારો ટાઈમ હતો। હવે છે ને હું જીવનમાં કોઈ દિવસ પણ બ્રિજેશ નો વિશ્વાસઘાત નહીં કરું, તમે મને કોઈ દિન સ્વીકારી આટલો પ્રેમ કરે છે, પણ જેને મને સ્વીકારી છે, જેને મને આમ કઈક આપ્યું છે ને, હવે હું એનો વિશ્વાસઘાત નહીં કરું। આપણા સંબંધ ત્યાંથી જ પૂરા થઈ ગયા હતા, જે દિન મેં લગ્ન કર્યા હતા। હવે મેં જયા તમને કોઈ દિન, એ પછી મને ઘણી વાર એમને કીધું નહીં નહીં થાય, કોઈ દિન નહીં થાય તારા મેરેજ પછી ને। હા મારા મેરેજ પછી, હવે શક્ય નથી, હવે કોઈ દિન થાય, તને ખબર છે તો હા હું કાળુ બાપુ ને રોકાવા ગઈ હતી ને, તો એને એ મને મળવા આવ્યા હતા કે રાજવી પેટમાં હતી, રાજવી વખતે તો પ્રેગ્નન્ટ હતી ત્યારે, ત્યારે હું થોડાક દિવસ ગઈ હતી ને કાળુ બાપુ પાસે રોકાવા ગઈ હતી। તો કે જયા કે હવે શેની વીક છે, તું અહીંયા એકલી છો આમ તેમ, કીધું નહીં હું એકલી છું એનો મતલબ એ નહીં કે હવે નહીં બાપુ નહીં થાય, હું તમને કોઈ દિવસ બાપુ સિવાય શબ્દ માં બોલાવું તો મને કેજો, નહીં શક્ય જ નથી જીવનમાં કોઈ દિવસ, હું મરી જાઉં પણ આવું નહીં। વિશ્વાસઘાત ની તો પૂરું થઈ ગયું, વિશ્વાસઘાત ન કરી શકું બ્રિજેશ સાથે, જેથી હું વિશ્વાસઘાત કરીશ તેથી બ્રિજેશ મારો વિશ્વાસઘાત કરશે ને, જે હું કરીશ એવું જ મને મળશે નહીં। મારી જિંદગી હું હવે બરબાદ નહીં કરું, બહુ બરબાદ કરી છે મારી જિંદગીના ઘણા વર્ષો, હવે નહીં એ શક્ય જ નથી, નહીં થાય એવું કઈ મારાથી। પછી અમે બધા થઈને જુનાગઢ ગયા હતા એક વાર, તો કે
અરે મને ચોખી ના પાડી દીધી કે તું મને પ્રેમ જ નથી કરતી ને. મેં જો પ્રેમ તો કરતી જ હતી તમને, નથી કરતી, હું તમને જ પ્રેમ કરતી હતી. આ દુનિયામાં ક્યાં કોઈને પ્રેમ કરતી હતી? ત્યાં ક્યાં બ્રિજેસ હતો? ત્યાં ક્યાં હું તમને, મારી ક્યાં જરૂર હતી? જેથી હું તમને પ્રેમ કરતી હતી ને તેથી તમને મેં તમારી જરૂર જ નહોતી. એટલે હવે હવે મને જરૂર નથી. કે તું દિલથી કહો છો? હા હું દિલથી કહું છું, ખરેખર મારા દિલથી કહું છું. મેં કીધું હવે મને તમારા પ્રેમની જરૂરત નથી, મને મારો પ્રેમ બરોબર મળે છે. કે કહેવાય છે ને કે બીજી વાર પ્રેમ નો થાય, મેં એવું ખબર નથી કહેવાય છે કે નથી કહેવાતું, પણ મને બીજી વાર, મને બીજી વાર પ્રેમ થઈ ગયો છે. કારણ કે એ મારી ઇજ્જત પણ કરે છે, મારી નિલામી એ નથી કરતો, મારી ઇજ્જત કરે છે મારા પ્રેમની. હા તે મને એની પેલા વાત કરી હતી ને, એવું થયું હતું ને. હવે હું નહીં કરી શકું એવું. પછી મને કદાચ કામ હોય ને હું ફોન કરું કઈ, તો મારો ફોન ન ઉપાડે. પછી સમજી લે કે ક્યારે મારો ફોન ઉપાડો હોય તો નમો નાણ કઈ મૂકી દે, ન વાત કરું, કઈ વાંધો નહીં. હું ફોન જ નથી કરતી ને, હું કેમ કહું મારો ફોન કોઈ દી ફોન ન હોય, ફોન અને એ શક્ય નથી. મેં કીધું ઘણી વાર મને કીધું તું તારા સમ ખરેખર, પણ કોઈ દિવસ નહીં. મેં કીધું હું બ્રિજેશ નો જેથી વિશ્વાસઘાત કરીશ તેથી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે બ્રિજેશ મારો વિશ્વાસઘાત કરશે. હું કરો એવું તો મને મળે જ નહીં, તો મને ભોગવવું જ છે. ઈ પછી મને કેવું દુઃખ થાય, અને જેથી બ્રિજેશ ને ખબર પડે કે હું આવું કરું છું એની પીઠ પાછળ, તેથી એને કેવું દુઃખ થશે? થશે ને, શક્ય નથી, હવે કઈ નહીં થાય. સાચી વાત છે. અને મને પ્રેમ જ નથી હવે. મેં સાચી ચોખ્ખા શબ્દોમાં કીધું, મેં તો મને છે ને સાચું કહું તમારા પ્રત્યે પ્રેમ જ નથી હવે. કે હવે ઈમાનદારી ની વાત કરો છો કે જે મને પ્રેમ કરતી હતી ત્યાં ઈમાનદારી ક્યાં ગઈ હતી? કે ત્યાં તો રામ સાથે વાત કરતી હતી. એ તો તમારા બે પ્રત્યે હતું, કોઈ તમારા બે માં કોઈ ત્રીજો તો ભાગ નતો પડાવ્યો ને. એ તમે બે જણા કીધું હતું કે તું અમને બે ને પ્રેમ કરશે ત્યાં, એટલે નહીં તો મને કોઈ શોખ ન હતો. ત્યાં મેં કીધું મારી ઉંમર શું હતી તમને ખબર છે ને, અને તમે મને કહેતા કે તારે એની હારે પ્રેમ કરવો પડશે, મારી હારે પ્રેમ કરવો પડશે. અમે બે ભાઈઓ છીએ, અમે બે ચીજ વેચી મીઠાઈ, અમે એકબીજા વગર રહી ન શકીએ. તમે મારી ઈમાનદારી ની વાત કરો છો, ઈમાનદારી તો મેં જે દિવસો રોઈને કાઢ્યા છે ને એ મને જ ખબર છે, ઈમાનદારી ની ક્યાં વાત કરો? આપણી ઉપર પડી આપણને ખબર હોય ને. કઈ કઈ દિવસો છે ને ઉપવાસ રાખ્યા છે ખાધા પીધા વગરના, કે તમને લોકોના જીવનમાં કોઈ તકલીફ ન થાય. કે મને શું હતું, મારા માટે છે ને ઉપવાસ રાખતી, પાણી વગરના હેતુ હું 8-8 દિવસ પાણી ન પીતી, ચક્કર આવતા પડી જતી. ખરેખર હું એકલા ઉપવાસ રાખતી, મને ગમે એ થઈ જાય પણ આ લોકોની જિંદગીમાં કોઈ તકલીફ ન આવે. ગયા દિવસો ભૂલી જવાના, બીજું શું, એમાં તો કઈ છે ને. ભૂલી ગઈ, પૂરું થઈ ગયું, હું ભૂલી જ ગઈ સમજી લે. અને સાચું હે તો જે દિવસે બ્રિજેશ ના જીવન માં આવી છું ને, મતલબ લગ્ન કરીને, મેં કોઈ દિવસ એનો વિશ્વાસઘાત નથી કર્યો. તો મારી બેસ્ટ માં બેસ્ટ ફ્રેન્ડ સમજી લે કે મારી બેન સમજી લે, કોઈને સાચું ન કહી શકું, તને જ કહી શકું. અફસોસ નહીં કરવાનો જે સંબંધમાં છે ને, આપણે કોઈ ચીટ ન કરી હોય ને એના માટે ક્યારે અફસોસ નહીં કરવાનો. જે આપણે ચીટ કરી હોય ને તો આપણને અંદરથી અફસોસ થવો જોઈએ, ચીટ ન કરી હોય ને તો અફસોસ નહીં કરવાનો. મને અંદરથી છે ને મને ઓલું થતું જ નથી, કારણ કે મને ખબર છે હું એને એટલો પ્રેમ કરું છું ને કે એ મને કોઈ દી મન નહીં મૂકી શકે. અને કોકના લીધે જો અમારા બે વચ્ચે જરાક ઝઘડો થાય ને, એમ થાય કે બ્રિજેશ ને મારાથી જેથી તકલીફ હોય ને ઝઘડો કરે ને, તેથી હું સમજી શકું કે આને મારાથી તકલીફ છે ને એટલે મને ઝઘડો કરે છે. ત્રીજા વ્યક્તિ હોય ને એના લીધે ઘરમાં પ્રોબ્લેમ થાય ને તો દુઃખ થાય, કે અમને બી ને એકબીજાથી કઈ જ તકલીફ નથી, તો પછી ત્રીજા લોકો ત્રીજા વ્યક્તિને શું કામ તકલીફ થવી જોઈએ? આપણે કોઈ ખોટું ન કર્યું હોય ને તો આપણે ક્યારે ઓલું નહીં કરવાનું, કોઈનાથી બીવાનું નહીં, ડરવાનું નહીં. ખોટું કર્યું હોય ને તો આપણે બી શકીએ, તો આપણને અફસોસ થાય યાર મેં આ ભૂલ કરી મોટી, આ છે તે છે. હવે જે વસ્તુ કરી નથી એના માટે શું બીક રાખવાની, કે એના માટે શું અફસોસ કરવાનો? જે સંબંધ તારી જિંદગીમાં હતો એ વસ્તુ આખી અલગ જ હતી. અત્યારે તારા દિવસો બધું બરાબર છે, ઈ પછીથી તે તું કે છો એમ કઈ પણ કોઈ પ્રૂફ આપી શકે? આપણે કઈ કર્યું જ નથી તો શેનું પ્રૂફ આપે? એમ તું એમ કહો ને કે આ લોકો પ્રૂફ આપશે, આ છે તે છે, કઈ કર્યું જ નથી તો શેની બીક રાખવાની, શેનું પ્રૂફ? એમ કઈ પ્રૂફ, કઈ ક્લુ તો ક્યાંયથી મળવો જોઈએ ને એમ. એટલે એવી બીક રાખવાની નહીં, અને કઈ નહીં, બસ જતું કરને. જે જે થયું એ જોયું તું, જે થશે એ જોઈ લેશું, બસ કરંટમાં જીવવાનું હંમેશા. મારામાં બસ કમી હોય તો એક જ કે થોડીક
હિંમત નથી. હું છે ને કોઈ પણ સંબંધમાં બીક બહુ રાખું. નહીં રાખવાની ને, બીક છે નહીં રાખવાની. અરે યાર, અફસોસ નહીં રાખવાનો, બીક નહીં રાખવાની. કોઈ દી હા, તમે કઈક એવું કર્યું હોય ને કઈક, અરે યાર કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, આ મારું પ્રૂફ છે, આ વસ્તુ ક્યારેક બધાની સામે આવશે, હું એ જ કહું કે બધા હા બીજાની સામે આ વસ્તુ આવી જશે તો આ મારા સંબંધો યાર બગડશે, તકલીફ થશે. કોઈ બીક જ નહીં એમ, પણ કઈ કર્યું જ નથી તો બીક છે નહીં. મને બીક સે નહી હોય, ખબર છે કે આ લોકો ગમે એમ કરીને અમારો સંબંધ બગાડશે તો હું એના વગર નહીં રહી શકું. મારો કહેવાનો અર્થ જ એ છે કે કેમ પ્રૂફ આપે, કઈ કર્યું જ નથી તો પ્રૂફ છે નો એમ. એને એવું કીધું જે કે ભાઈ વિડીયો આપીશું ને, રેકોર્ડિંગ આપીશ ને, આ આપીશ ને, તે આપીશ ને. એને કે હું ઘણા લોકોની આરે સુતી છું બરોબર, એને કે હવે કોની આરે સુતી ને, એને કે હું ભૂલી ગઈ, તું વિડીયો મોકલ એટલે હું જોઈ લો કે હું કોના આરે સુતી ની, મને યાદ આવી જાય કમસે કમ. કેમ કે હું તો ઘણા લોકોની સાથે સુતી છું, પણ તું મને વિડીયો મોકલી દે એટલે હું જોઈ લઉં કે હું કોની આરે સુતી હતી ને, હું યાદ કરીને તને કહું કે હું આ વ્યક્તિ આરે હતી એમ. ત્યારે સમજી કે હવે તું ઈ એમ કે છે તને કે હું વિડીયો મોકલું કે હું રેકોર્ડિંગ મોકલું કે આ તે જે એક્સ વાય ઝેડ જે હોય, પણ એને કે હા મોકલ ને, તું મોકલ તો મને પણ ખબર પડે ને કે ખરેખર હું છે. કેમ કે ઘણા બધા લોકો મારી જિંદગીમાં આવ્યા છે, કેટલા ની યારે મારા અફેર્સ હતા એમ કે અત્યારે તો ભૂલાઈ ગયું બધું, અત્યારે કઈ યાદ નથી. એને કે તું મને મોકલ તો મને ખબર પડે તો કે આ વ્યક્તિ હતો મારી યારે એમ. એમ કેતી હોય તો આપણે આપણે હોત ને, આપણે આપણા મોઢામાં એટલી જીપતો હોય ને, પછી જો જ્યાં ખુલ્લું ઉઠવું પડે ત્યાં ખુલ્લું ઉઠી જવાનું. મારી સાથે તો હું તો વાત જ ન કરું, જે વાત કરે ને બ્રિજે છે જેની સાથે. મારો કહેવાનો અર્થ જ એ છે કે જે હોય તો આપણે કહી દેવાનું ને કે તું એક કામ કર, તું બ્રિજેશ નામ કે છો ને, એને કે તું એક કામ કર, એને કે તું મોકલ એને કે પ્રૂફ બરોબર, એને કે મારો વિડીયો મોકલ, મારા રેકોર્ડિંગ મોકલ, જે હોય એ બધું મને મોકલ. એને કે પેલા હું તાજું કરલો, હું કમસે કમ યાદ તો કરલો કે મારી યાર કોણ હતું જે તે સમયે, એમ કે તે વિડીયો બનાવ્યા તો હું કેટલા લોકો આરે સુતી છું, એને કે મને કેમ ખબર પડે એને કે આ મારી યાર એ સમયે કોણ હતું તે વિડીયો બનાવ્યો ત્યારે, હું કમસે કમ જોઈને યાદ તો કરી લઉં.